દહેગામ તાલુકાના ભૂતેશ્વરી ગ્રામ પંચાયતની જમીન ઉપર સ્મશાનની બાજુમાં કોઈ પ્રાઇવેટ પાર્ટીએ દબાણ કરી કબજો જમાવી દીધો છે, તેને દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીને કયો ગ્રહ નડે છે? ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાભાઈ મુવાડાના તાબે ભૂતેશ્વર ગામ આવેલું છે અને આ ગામમાં સમગ્ર ગ્રામજનો માટે ફક્ત અને ફક્ત એક જ સ્મશાન બનાવવામાં આવેલું છે અને વર્ષોથી એક જગ્યા ઉપર આ સ્મશાન હોવાથી આ ગ્રામ પંચાયતની જમીન સાથે સંકળાયેલું છે, પરંતુ આ ગ્રામ પંચાયતથી જમીનને અડીને કોઈ અમદાવાદની પ્રાઇવેટ પાર્ટી આજે કોઈ માલિકીની જગ્યા ખરીદીને તેની સાથે સાથે ગ્રામ પંચાયતની જમીનમાં પણ દબાણ કરી નાખ્યું છે. ગ્રામ પંચાયતની જમીનમાં પ્રાઇવેટ પાર્ટી કઈ રીતના દબાણ કરી શકે તે મોટો પ્રશ્ન ગુંજવાયેલો છે, કારણ કે ગ્રામજનો આ બાબતે દબાણ કરતા રજૂઆત કરી હોવા છતાં તો તેના પેટમાં પાણી પણ હલતું નથી. અને ગ્રામજનોની રજૂઆત છે કે વર્ષોથી ગ્રામ પંચાયતની જમીનમાં અમે સૌ ગ્રામજનો ભેગા મળીને સ્મશાનમાં વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને હાલમાં આજે અમારા ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં અમે સૌ ગ્રામજનો તેના અંતિમ ધામ આવ્યા છીએ ત્યારે ભારે પિક્ચર તકલીફોનો સામનો કરવો પડે છે. આ બાબતે અમે દહેગામ મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆતો કરવા છતાં તમારી સમસ્યાનું સમાધાન કેમ આવતું નથી, તેની પાછળ કયા કારણો જવાબદાર છે તેવું ગ્રામજનો અધિકારીઓ પાસે જવાબ માગે છે. કારણ કે આ બાબતે અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરી હોવા છતાં આ તાલુકા વિકાસ અધિકારીને ભૂતેશ્વરી ગ્રામ પંચાયતની જમીન ઉપર જે દબાણ થયું છે એ દૂર કરવામાં તેમને કયો ગ્રહ નડી રહ્યો છે ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામ પંચાયતની જમીનમાં દબાણ દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને સર્વોપરી સત્તા આપવામાં આવી છે, તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી રજૂઆત સમગ્ર ગામમાં ચાલી રહી છે. તો સ્થાનિક ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે તકેદારીના પગલાં ભરીને આ ગામની સમસ્યાઓનું તાત્કાલિક સમાધાન કરે તેવી ગ્રામજનોની રજૂઆત થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.